પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આ રાત્રિના શાસ્ત્ર અભ્યાસમાં હું આપ સૌનો હાર્દિક આવકાર કરું છું. ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ રાઈટ રેવરન્ડ સલવાન ક્રિશન સાહેબનો, ડાયોસિસના સર્વ અધિકારીશ્રીઓનો હૃદયથી આભાર માનું છું. આ સંદેશાને માટે મારી પસંદગી કરવામાં આવી તે માટે મારી મંડળી મણિનગર સીએનઆઈના પ્રેસબિટર ઇન્ચાર્જ રેવરન્ટ મનોજ ગોહિલ સાહેબનો હું આભાર માનું છું. સાથે આ સંદેશાને આપ સૌ સુધી પહોંચાડવામાં માધ્યમ બનેલા ઓનલાઈન મિનિસ્ટ્રીના ટેકનિકલ ટીમના સર્વ સભ્યો તથા મારા અંગત મિત્ર ભાઈ હેગિન્સ અને સ્લેવિનનો પણ હું આભાર માનું છું. અને આપ સૌ મને નમ્રતાથી સાંભળવાના છો માટે આપ સૌનો પણ હું ખૂબ આભાર માનું છું. આજનો જે વિષય છે તે વાસ્તવમાં મારી વ્યક્તિગત અનુભૂતિ છે, તેથી તેને તમે સંદેશાને બદલે સહચિંતન પણ કહી શકો. થોડાક સમય પહેલા એક જંગલ વિસ્તારની મુલાકાતે જવાનું થયું. ત્યાં 50 વર્ષની ઉંમરના ભાઈએ મને એક વૃક્ષ બતાવ્યું. તેમણે કહ્યું કે જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે મારા કુટુંબીજનોએ અને કેટલાક સમાજના લોકોએ મને આ થડ સાથે 3 દિવસ બાંધીને મારેલો. તે જ પ્રમાણે દક્ષિણમાં એક યુથ ફેસ્ટિવલમાં પણ જવાની તક મળી. ત્યાં પ્રભુના પરિચયમાં નવા સવા આવેલા 1000થી વધુ જુવાન ભાઈ બહેનોએ વરસાદના કારણે માટી ભીની થઈ હોવાથી ઉભા ઉભા મારો સંદેશો સાંભળ્યો. આ જોઈને મને મનમાં એક તુલના થઈ આવી. હું તો 3રી-4થી પેઢીનો ખ્રિસ્તી છું, બાળપણથી ક્રિશ્ચિયન વાતાવરણમાં મોટો થયો છું, પણ આ નવા સવા વિશ્વાસી ભાઈ બહેનો જેટલી પ્રતિબદ્ધતા, સમર્પણ અને ઈશ્વરનું કામ કરવાની ધગશ એ મારામાં છે ખરી? દાનિયલના શબ્દોમાં કહું તો હું કમતી માલુમ પડ્યો. અને મને ઈસુનું એક વાક્ય યાદ આવ્યું કે જેઓ પહેલા તેઓ છેલ્લા થશે અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. વિચારો આગળ વધ્યા અને મને સસલા અને કાચબાની બહુ પ્રસિદ્ધ વાર્તા યાદ આવી. સસલું દોડવામાં ખૂબ ઝડપી ચપળ અને કાચબો તો ખૂબ ધીમે ચાલનારું પ્રાણી, બંને વચ્ચે સ્પર્ધા. સસલું સ્વાભાવિક ખૂબ આગળ નીકળી ગયું, કાચબો તો ધીમે ચાલે, અને છતાંય વાર્તાના અંતે કાચબો જીતી ગયો અને સસલું હારી ગયું. જે છેલ્લું તે પહેલું થઈ ગયું અને જે પહેલું તે છેલ્લું થઈ ગયું. કારણ પણ એ વાર્તામાં સ્પષ્ટ છે. સસલું દોડીને અધવચ્ચે
ઊંઘી ગયો, તેને જોકું આવી ગયું. મિત્રો, ઊંઘ અનેક પ્રકારની હોઈ શકે. નિંદ્રા, તંદ્રા, મૂર્છા, ઘેન, ક્યારેક બપોરના સમયે પડખે સૂઈ જવાની વાત, જેને વામકુક્ષી પણ કહો, અને તેઓ જ એક પ્રકાર છે ઝોકું. આ ઝોકું જાગતા માણસને આવે અને ક્યારેક નુકસાનકારક કે જીવલેણ પણ સાબિત થાય. અકસ્માતો થવાનું મુખ્ય કારણ આ ઝોકું હોય છે. પવિત્ર શાસ્ત્રમાં પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયમાં 7મી કલમથી આવા એક ઝોકાની વાત લખવામાં આવે છે. પાઉલની ત્રીજી સુવાર્તિક મુસાફરી દરમિયાન એ ત્રુવાસમાં આવ્યો છે. 7 દિવસનું રોકાણ થઈ ચૂક્યું છે અને હવે આવતીકાલે તે વળતી મુસાફરી શરૂ કરવાનો છે. રાત્રે ત્રીજે માળ આવેલી એક રૂમમાં પાઉલનું ભાષણ ચાલે છે અને પાઉલને બીજા દિવસે જવાનું હોવાથી એ ભાષણ મધરાતમાં લાંબુ ખેંચાય છે. હવે બારીમાં એક યુતુખસ, જેનો અર્થ થાય સદભાગી, લગભગ ઈસવીસન 58ની આસપાસ બનેલી આ ઘટના છે, અને યુતુખસને ઝોકું આવી જાય છે. યુતુખસ ત્રીજે માળેથી પટકાય છે અને આ વર્ણન લખનાર પોતે વૈદ છે લુક, એટલે ત્યાં લખે છે કે તે જુવાન મરણ પામ્યો. મિત્રો, અત્યારે લેન્ટના દિવસ ચાલે છે, એટલે ઈસુના જે અંતિમ દિવસો છે તેને પણ આપણે યાદ કરીએ. ઈસુ ગેત્સેમાનેની વાડીમાં છે, તેમની સાથે તેમના સૌથી અંગત કહી શકાય એવા 3 શિષ્યો છે, પિતર અને જબદીના 2 દીકરા, અને ઈસુ તેઓને મૂકીને પ્રાર્થના કરવા માટે જાય છે. વળતા આવીને જુએ છે તો એ શિષ્યો ઝોકે ચડી ગયા છે અને ઈસુ એ શિષ્યોના ઝોકાને જોઈને, ઊંઘતા જોઈને તેમને ચેતવણી આપે છે. અને આશ્ચર્યની વાત એ છે કે ઝોકું તો શારીરિક પ્રક્રિયા છે, ઈસુ તેને આધ્યાત્મિક કે આત્મિક સંદર્ભ આપે છે. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો, કેમ કે આત્મા તત્પર છે પણ દેહ અબળ છે. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. ઈસુ કેમ આવું કહેતા હશે? ઈસુને ખબર છે અને અગાઉ તેઓ કહી ચૂક્યા છે કે જ્યારે ચોકીદાર સૂઈ જાય, નિંદ્રાવશ થાય, ઝોકું આવે, ત્યારે વેરી આવીને ખેતરમાં કડવા દાણા વાવી જતો હોય છે. ઈસુ 10 કુમારિકાના દ્રષ્ટાંતમાં પણ આ વાત કહે છે કે 5 કુમારિકાઓ સૂઈ ગયા ને વરરાજાનું આવું આકસ્મિક થયું. ઈસુ ઝોકાને આધ્યાત્મિક અર્થ આપે છે. આશ્ચર્યની વાત એ છે કે ઈસુ આ વાત કોઈ પાપીને કહેતા નથી, કોઈ કસબેણ કે દાણીને કહેતા નથી. ઈસુ એવા શિષ્યોને આ ટકોર કરે છે જે લોકો સતત તેમની સાથે રહ્યા છે, જેમણે
તેડાને સહર્ષ સ્વીકાર્યું છે, જેમણે ઈસુના નામે ચમત્કારો પણ કર્યા છે, એવા શિષ્યોને ઈશુ આ વાત કહે છે. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. ખ્રિસ્તી જીવનની યાત્રામાં જોકું આવવું એ સ્વાભાવિક અને સહજ ઘટના એવું મારો અનુભવ છે. જોકું આવી જતું હોય છે, આ એક સાપ સીડીની રમત જેવું છે, સ્નેક્સ એન્ડ લેડર જેવું. આશ્ચર્યની વાત એ છે કે સ્નેક્સ એન્ડ લેડરનું બીજું નામ બાઇબલ અપ એન્ડ ડાઉન પણ છે. યાકુબે જે સીડી જોઈ એ આત્મિક પ્રગતિ બતાવે છે, અને સાપનું ગળી જવું તે આધ્યાત્મિક પતન દર્શાવે છે. કોઈ ક્ષણે આત્મિક પ્રગતિ થતી હોય અને જો સાવધ ન રહીએ તો ક્યારેક પતન પણ થઈ શકે છે. આ દોરડા ઉપર ચાલતા પેલા નટ જેવું છે, સંતુલન જાળવવાનું અને સતત સભાન રહેવાનું કે પડી ન જવાય. કેમ આવે આ ઝોકું? કેટલાક રસપ્રદ કારણો અનુભવાય છે. સસલાની વાર્તામાં એવું જોઈ શકાય કે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે અથવા ઓવર કોન્ફિડન્સના કારણે ઝોકું આવી શકે છે અને પતન થઈ શકે છે. ફરોશી અને દાણીનું જે દ્રષ્ટાંત ઈસુ આપે છે એમાં ફરોશી સેલ્ફ પ્રોક્લેમ રિલિજિયસ પોતાને જાહેર કરે છે કે હું તો ધાર્મિક વ્યક્તિ છું. ફરોશી છે એટલે નિયમશાસ્ત્ર તેને આવડતું પણ હશે, અને મંદિરની જે વિધિઓ છે તેમાં તે આગેવાની પણ આપતો હોય તેવું સ્વાભાવિક છે. તો આ ધાર્મિકતાનો અથવા ધાર્મિક હોવાનો એક વધુ પડતો આત્મવિશ્વાસ કે મને શેતાન શું કરી શકે, હું તો નિયમિત ચર્ચમાં જઉં છું, બાઇબલ વાંચું છું, શાસ્ત્રનો જાણકાર છું, કદાચ સંદેશાઓ પણ આપું, પણ શેતાન એ અયુબના પુસ્તક પ્રમાણે પ્રભુની હજુરમાં પણ જઈ શકે છે. તો એ શેતાન એક ધાર્મિક વ્યક્તિના જીવનમાં પણ પ્રવેશ કરવાની કોશિશ કરે. પિતર કહે છે કે ગાજનાર સિંહની પેઠે જે મળે તેને ગળી જવાને એ ફરે છે. એક સુંદર કહેવત છે કે સફેદ વસ્ત્ર પહેરવાથી દેવદૂત નથી બની જવાતું. સતત સભાન રહેવું પડે, સતત સતર્ક રહેવું પડે, અને આ વધુ પડતો જે આત્મવિશ્વાસ છે ધાર્મિકતાનો, ધાર્મિક હોવાનો, તે અવસ્થાથી સાચવવું પણ પડે. બીજી જે વાત દેખાય છે એ તો એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે, જેને પેન્ડ્યુલમ સાયકોલોજી અથવા લોલકની ઉપમા આપવામાં આવી છે. પેન્ડ્યુલમ સાયકોલોજી એવું કહે છે કે મન એક અતિ તરફથી બીજી અતિ તરફ જાય. આપણા બધાનો એવો અનુભવ છે કે જે રોજિંદુ બની જાય, સતત ચાલતું હોય, યંત્રવત ચાલતું હોય, એ પ્રક્રિયામાંથી વ્યક્તિનો રસ ઘટી જતો હોય છે. જે રોજિંદુ બની જાય એ રસપ્રદ નથી રહેતું. મારા વર્ગમાં ઘણી વાર એવું બને છે કે જો લેક્ચર લાંબુ ચાલે તો છોકરાઓ બગાસું ખાવા માંડે, એટલે મને ખ્યાલ આવે કે આ સમય લંબાઈ ગયો છે. યુતુખસમાં પણ એવું લખેલું છે કે ભાષણ
લાંબુ ચાલ્યું. અને જે સતત છે પેલો એક જુવાન શ્રીમંત અધિકારી એવું કહે કે હું બાળપણથી આજ્ઞાઓ પાળતો આવ્યો છું, અને જ્યારે ઈસુની પાછળ ચાલવામાં નિષ્ફળ જાય ત્યારે આ વાતની પ્રતીતિ થાય કે આ રોજિંદુ બની ગયું, યંત્રવત બની ગયું, માટે નીરસ પણ થઈ ગયું. એક સરસ પંક્તિ મને ખૂબ ગમે છે કે એવું નથી કે ક્ષેત્રે રસ્તાઓ કે ભૂમિયા, એવું નથી કે ક્ષેત્રે રસ્તાઓ કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને, જ્યાં પહોંચવાની હો ઝંખના વર્ષોથી, જ્યાં પહોંચવાની હો ઝંખના વર્ષોથી, ત્યાં પહોંચતા મન પાછું વળે એમ પણ બને. તો ક્યારેક લાંબા સમયના કારણે, એક વિધતાના કારણે ધાર્મિકતા યંત્રવત બની જાય ત્યારે પણ ઝૂકું આવી જતું હોય છે. ત્રીજું કારણ, નાના ત્યારે મમ્મી એવું કહેતા કે નવું નવું નવ દાડા અને આરંભે શુરા. ઘણી વાર એવું જોવા મળે છે કે બહુ ઉમળકાથી ને ઉત્સાહથી પ્રભુની વાતો કરતા હોય, પોતાના બદલાણની જાહેરમાં કબૂલાત કરતા હોય, પ્રભુએ તેડ્યા છે એવો ઉલ્લેખ પણ જાહેરમાં કરતા હોય, અને પછી એ જ વ્યક્તિ વિશે લાંબા ગાળે જોઈએ તો એ આત્મિકતા ઓસરી ગયેલી નજરે પડે, ત્યારે એમ થાય કે નવું નવું નવ દાડા. બીજ વાવનારનું જે દ્રષ્ટાંત છે એમાં બીજો અને ત્રીજો ક્રમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે બીજ હતા એ નિષ્ફળ નથી ગયા, એમાંથી અંકુર ફૂટ્યા છે, ચોક્કસપણે વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયા શરૂ તો થઈ, પણ દ્રવ્યની ચિંતા અને મુશ્કેલ કે પ્રતિકૂળ સંજોગોના કારણે એ બીજ ચીમળાઈ ગયા અથવા તો કચડાઈ ગયા. આ એવી વ્યક્તિઓ વિશેની વાત છે જેનું આત્મિક જીવન શરૂ તો થયું, પ્રભુનો સ્વીકાર પણ કર્યો, તેને મંડળીમાં અને સમાજમાં પ્રતિષ્ઠા પણ મળી, પરંતુ આગળ જતા દ્રવ્યની ચિંતાના કારણે, સંકટના કારણે, પ્રતિકૂળતાના કારણે, સાંકડો માર્ગ હોવાના કારણે આત્મિક પતન થયું હોય એવું પણ બની શકે. પૌલ ખૂબ સરસ વાત કરે છે કે ખ્રિસ્તનું કાર્ય કરવા છતાં હું નાપસંદ ન થાઉં માટે હું સર્વ પ્રકારે દેહ દમન કરું છું. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કે હું માણસોની અને દૂતોની ભાષા બોલું પણ મારામાં પ્રીતિ ન હોય તો હું બોદો અથવા ખોખલો છું. તો આ ત્રીજું કારણ છે, અને ચોથું જે કારણ છે ખૂબ મહત્વનું કારણ, અત્યંત અગત્યનું કારણ. રોબર્ટ ફ્રોસ્ટની એક ખૂબ સરસ કવિતા સ્ટોપિંગ બાય વુડ્સ ઓન સ્નોવી ઇવનિંગ, એક ઘોડેસવાર એના માલિકે સોંપેલું કોઈ કામ લઈને દિવસ પર્યંત મુસાફરી કરે છે અને સાંજ પડી છે, રસ્તામાં થીજી ગયેલું સુંદર તળાવ અને તેની આસપાસ ગીચ, ઘેરી ઘટાટોપ, લીલી છમ, ઝાડી અને જંગલ, ખૂબ રમણીય મનમોહક દ્રશ્ય છે, અને તેને એમ થાય છે કે હું અહીં ઘડીભર રોકાઈ જઉં, આરામ કરી લઉં, અને તેનો ઘોડો ડોક હલાવે છે, એ ઘંટડીના રણકારથી એ વિચાર તંદ્રામાંથી જાગી જાય છે, અને પછી ખૂબ સુંદર પંક્તિ સાથે કાવ્યનું સમાપન થાય છે. ધ વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ.
તો આ જે સાંસારિક આકર્ષણો છે એ આકર્ષણો વ્યક્તિની આત્મિક યાત્રા દરમિયાન ઝૂંકું, જેને સ્ખલન પણ કહી શકો, પતન કહી શકો, એના માટે નિમિત્ત બની શકે છે. યાકુબના પત્રમાં બહુ સ્પષ્ટ વાત યાકુબ લખે છે કે દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને માણસ પરીક્ષણમાં પડે છે. દરેક માણસ, એવું લખ્યું છે, દરેક માણસ, દરેક શબ્દને તમે અન્ડરલાઈન કરી શકો, દરેક માણસ દુર્વાસનાથી ખેંચાઈને, ખેંચાય છે, લલચાય છે, પરીક્ષણમાં પડે છે. દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ બની મોત નિપજાવે છે. આ જે પાપ છે, આ જે પરીક્ષણ છે, પાપ સુધી લઈ જતું, એના બે અદ્ભુત કેરેક્ટરિસ્ટિક નજરે પડે છે. એક તો એ અવગણ્ય છે, નિગ્લિજિબલ છે. તમે એની ભયાનકતા ક્યારેય કલ્પી શકતા નથી. તમે એને ટેકન ફોર ગ્રાન્ટેડ એવી એક રીતે જોઈ શકો. તમે એને નિગ્લેક્ટ કરો છો. બીજું, માછલીને પકડવા માટે માછલીને જે ગમતી ચીજ છે એને ગલ સાથે બાંધવામાં આવે છે. એટલે આ પરીક્ષણ પણ ખૂબ આકર્ષક હોય છે. આત્મિક વ્યક્તિને તેની વિશ્વાસની યાત્રામાંથી ચલિત કરવા માટે શેતાન આ તેને ગમતી, આકર્ષક, જેનાથી ખેંચાય અને લલચાય, એ પ્રકારના પરીક્ષણનો ઉપયોગ કરે છે. કયા એવા પરીક્ષણો હોઈ શકે અને કઈ પદ્ધતિ હોઈ શકે? તો ત્રણ ખૂબ જાણીતા પરીક્ષણો, આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર, આ ત્રણ પ્રકારના ત્રિવિધ પરીક્ષણો જે અનુક્રમે શરીર, મન અને આત્માના સ્તરે થાય છે. બહુ ઊંડો વિષય છે આ, પણ અત્યારે તેનો એક સંદર્ભ તરીકે હું ઉલ્લેખ કરું છું. આંખોની લાલસા એટલે વૈભવ અને શૃંગાર, જે બાબતો આંખોને ગમે છે, આંખોને આજી દેશે તે બાબત. તો એક વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ કે જે આત્મિક યાત્રા કરી રહ્યો છે, તેણે આ વૈભવ અને આકર્ષણોથી પોતાને સતત સભાન રાખવો પડે છે. વસ્ત્રની વાત કરીએ, બાઉમેન સાહેબ વિશે એક સ્ત્રીએ મને કહ્યું કે બાઉમેન સાહેબનું શર્ટ ફાટી ગયું, તો એ બેને એને સીવી આપવાનું કહ્યું. ત્યારે બાઉમેન સાહેબે એવું કહ્યું કે ક્રુસે જડાયેલા ઈસુ પાસે તો કોઈ વસ્ત્ર નહોતું, મારી પાસે તો આ ફાટલો શર્ટ તો છે. અને બાઉમેન સાહેબે એવા શર્ટ સાથે મુસાફરી કરી. ઈસુ એવું કહે છે કે જેવો ઝીણા વસ્ત્રો પહેરે છે, એવો તો જુઓ રાજમહેલોમાં છે. યોહાન બાપ્તિસ્મી વિશે વાત કરતા ઈસુ આ કહે છે. મકાનોની ભવ્યતા, વાહનોની ભવ્યતા પ્રભુના સેવકોએ સાદગીનું તત્વ અપનાવવું પડે. શૃંગારની પણ વાત આવે, વ્યક્તિ તેને વધુ આકર્ષક, પ્રભાવશાળી બનાવવાનો પ્રયત્ન, દેખાવને વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવવાનો પ્રયત્ન, એ પ્રભુના સેવકોને શોભે નહીં. ત્યાં તો ચરિત્રની વાત આવે છે. ત્યાંથી આગળ ચાલીએ છીએ આપણે તો દેહની વાસના. દેહની વાસના એ બહુ સાદી વાત કરું તો આહાર, ખોરાક, ખાણીપીણી. બહુ સુંદર નવા કરારના વાક્યો કે દેવનું રાજ્ય ખાણીપીણીમાં નથી. અને બીજી વાત કે રખેને અતિશય ખાનપાનથી
તમારા મન જડ થઈ જાય. અતિશય ખાનપાન મનને જડ કરી શકે. અને બિલી ગ્રેહમ ગ્લુટની એટલે કે અક્રાંતિયપણાને સાત મહાપાપમાં સ્થાન આપે છે, એટલી ગંભીરતાથી બિલી ગ્રેહમ તેને જુએ છે. તો પ્રભુ મંદિરો કે પછી વ્યક્તિગત રીતે આ જે ખોરાક પ્રત્યેનું આપણું ખેંચાણ છે, આસક્તિ છે, ઓબ્સેશન, એ પણ આત્મિક યાત્રા માટે અડચણરૂપ બની શકે, એ જોખું છે એક પ્રકારનું. અને માટે ઈસુ જ્યારે અશુદ્ધ આત્માને દૂર કરવાની પદ્ધતિ શીખવે છે ત્યારે ઉપવાસ અને પ્રાર્થના તેનો ઉલ્લેખ કરે છે. તો પહેલું તો આ જે મિજબાનીઓ છે, ખાણીપીણી છે, તેનાથી એક આત્મિક વ્યક્તિએ સાચવવાનું રહે. ત્યાંથી આગળ ચાલો તો વાસનામાં મુખ્ય વાસનાઓ કામ અને ક્રોધ, આ બંને વિશે બહુ ડિટેલમાં કહી શકાય એવું છે, સાચવવું પડે છે. શામસુન તો નાઝારી, એના જન્મ વિશે દૂતોએ પણ આગાહી કરેલી, અને બળવાન વ્યક્તિ પણ એને ઊંઘમાં નાખીને પલિસ્તી દલીલા અને શામસુન ટ્રેપ થઈ ગયો. તો આ પણ આપણે જોઈ શકીએ છીએ કે આવું પણ એક ઝોકું હોય છે. ક્રોધ વગર વિચારે બોલાયેલા શબ્દો, આવેશ, ઉભરા, એ ક્રોધનું તત્વ એ સહનશીલતાનું વિરોધી છે. ક્રોધ એ કરુણાનું વિરોધી તત્વ છે, અને ક્રોધ એ પણ એક આત્મિક વ્યક્તિ માટે નુકસાનકારક વાત ગણી શકાય. જીવનનો અહંકાર મુખ્યત્વે ત્રણ બાબત કહી શકાય, સત્તા, હોદ્દા. આ હોદ્દાઓના કારણે, સત્તા પામવાની ઈચ્છાના કારણે, મહત્વકાંક્ષાના કારણે ધર્મમાં પોલિટિક્સ પ્રવેશ કરે છે. જે મહત્વકાંક્ષાએ પ્રભુના તેજસ્વી દૂતને લ્યુસિફરમાં કન્વર્ટ કર્યો, એ જ મહત્વકાંક્ષા પ્રભુના તેડાને આધીન થઈને પ્રભુની સેવા કરવા નીકળેલા એક વિશ્વાસી વ્યક્તિ માટે પતનનું કારણ બની શકે છે. સત્તા, ત્યાંથી આગળ વધીશું સંપત્તિ. વ્યક્તિમાં હું શ્રીમંત છું અથવા મારે સંપત્તિની જરૂર છે, લોભ, મોહ, એ પણ આત્મિક પ્રગતિ આડે અંતરાયરૂપ બની શકે. આગળ વધીએ સન્માન. હું ચડિયા તો બનું, કેટલા સુંદર વાક્યો છે કે તું તારે પોતાને માટે મહત્તા ન શોધ. નમ્રતા એ પણ પવિત્ર આત્માનો એક ગુણ. તો ખ્રિસ્તી વ્યક્તિ સત્તા, સંપત્તિ અને સન્માનની શોધ કરે તે એની આત્મિકતા માટે બહુ મોટું ભયસ્થાન છે. આ વાત પિતર પોતાના બીજા પત્રમાં બહુ સરસ રીતે વર્ણવે છે કે એકવાર ખ્રિસ્તને ઓળખ્યા પછી, જગતની મલિનતાઓમાંથી મુક્ત થયા પછી, જો પાછા તમે ત્યાં જ જાઓ તો એ છેલ્લી દશા પહેલાના કરતા વધારે ખરાબ થશે. પિતર આ વૃત્તિને
બહુ સુંદર દ્રષ્ટાંતથી સમજાવે છે કે કૂતરું પોતાની ઓક તરફ પાછું જાય છે અને ધોવાયેલી ભૂંડણ કાદવમાં આળોટવા સારું પાછી જાય છે। આ જ વાત આગળ પણ લખવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિમાંથી અશુદ્ધ આત્મા નીકળે છે ત્યારે તે ઘર વાળેલું સાફસૂફ કરેલું જોઈને એ પોતાની સાથે બીજા સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે। એટલે એકવાર પ્રભુનો સ્વીકાર કર્યા પછી, પ્રભુની પાછળ ચાલવાનો સંકલ્પ કર્યા પછી, ખ્રિસ્તના પરિચયમાં આવ્યા પછી, ખ્રિસ્તને જાણ્યા પછી, આપણે સાત ઘણા એવિલ પાવરનો સામનો કરવો પડે છે, એ વાત હકીકત છે। અને માટે એવું કહેવામાં આવે છે કે કૂતરું પોતાની ઓક તરફ અને ધોવાયેલી ભૂંડણ કાદવ તરફ પાછી જાય છે। કેમ પિતર આ વાત કહે છે? કારણ કે પિતર પોતે આ અનુભવમાંથી પસાર થયો છે। યોહાનના 21મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈસુના મરણ પછી સૌથી પહેલો પિતર એવું કહે છે કે હું તો હવે માછલા પકડવા જાઉં છું। એ ભૂલી જાય છે કે પ્રભુએ એને માણસ પકડનાર બનાવ્યો છે। એ ભૂલી જાય છે ઈસુનું વાક્ય કે હળ પર હાથ દીધા પછી કોઈ પાછું વળીને જુએ તો એ મારે યોગ્ય નથી। પિતર ભૂલી જાય છે કે ઈસુને એણે કહ્યું હતું કે હું મરીશ તારી માટે, બધા ઠોકર ખાય તો હું ઠોકર નહીં ખાઉં। અને ફરી પાછો પોતાના જૂના વ્યવસાય તરફ, જૂની માનસિકતા તરફ, જગત તરફ માછલા પકડવા માટે પાછો ફરે છે। આ પિતરને આવી ગયેલું ઝોકું છે। પરંતુ બહુ સુંદર વાત એ છે કે વ્યક્તિને ઝોકું આવી જાય, વ્યક્તિ પોતાની જૂની મનોવૃત્તિ કે જૂના મનુષ્યત્વ તરફ ખેંચાઈ જાય, લલચાઈ જાય, પરીક્ષણોમાં પડી જાય, પણ તેનું સર્જન કરનાર, તેને પ્રેમ કરનાર ઇસ્રાયેલનો રક્ષક ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી। પ્રભુ નિંદ્રાવશ થતા નથી, એ જુએ છે। અને ઈસુ બીજી વાર શિષ્યો પાસે પાછા આવે છે। આને કહેવાય સેકન્ડ ચાન્સ। ઝોકું ખાઈ ગયેલા, પતન પામેલા ખ્રિસ્તી પાસે આ આશ્વાસન છે કે પ્રભુનો પ્રેમ એને તજી દેતો નથી। સેકન્ડ ચાન્સ છે, તમે એને કૃપાનો સમય પણ કહી શકો। અને પિતરને એક્ઝેક્ટ લુક 5માં એને જે તેડું મળ્યું અને જે બનાવ બન્યો એ જ બનાવનું પુનરાવર્તન કરાવવામાં આવે છે। ફરી પાછો પિતર માછલા પકડવા જાય છે, ફરી પાછા એને માછલા મળતા નથી રાત સુધી, અને ફરી પાછા ઈસુ એને જાળ નાખવાની જગ્યા બતાવે છે અને ફરી પાછો માછલીઓનો જથ્થો પકડાય છે। એ સેમ ઘટના જે લુક 5માં પિતરના તેડા સમયે હતી, જ્યાં પિતરે પ્રભુનો પરિચય પામ્યો, પિતરે તેડું સ્વીકાર્યું, એ જ ઘટનાનું પુનરાવર્તન રિમાઇન્ડ કરાવવામાં આવે છે પિતરને તેડાની। મિત્રો, એક આત્મિક વ્યક્તિ જ્યારે ઝોકું ખાય, પતન પામે, પરીક્ષણોના કારણે એ અટકી જાય યાત્રામાંથી, ત્યારે એને રિમાઇન્ડ કરાવવામાં આવે છે, એને મળેલું તેડું, એને જે પસંદગી થઈ છે એને રિમાઇન્ડ કરાવવામાં આવે છે। યુતુખસને પણ જીવતો કરવામાં આવે છે। ઝોકું ખાઈ ગયા પછી મરી ન જતો, એ મરી ગયો છે પણ એને પુનર જીવન આપવામાં આવે છે। અને પછી એવું લખ્યું છે કે એ મીટિંગ પછી આગળ ચાલી, અટકી નહીં ગઈ, એ આત્મિક યાત્રા આગળ વધે છે। મિત્રો, ઈસુ બીજી વાર આપણને કહેશે જાગતા રહો, પણ હવે એક ચેતવણી છે આપણે સૌને માટે કે ઈસુ ત્રીજી વાર જ્યારે શિષ્યોને ઊંઘતા જુએ છે ત્યારે એવું કહે છે કે હવે ઊંઘ્યા કરો। એ યરુશાલેમને કહેલું વાક્ય મગજમાં ગુંજે છે કે યરુશાલેમ, યરુશાલેમ, તે તારી કૃપાનો સમય જાણ્યો નહીં। કદાચ આપણને ત્રીજી તક ન પણ મળે, અને હવે આ છેલ્લા સમયના જ્યારે અંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે આ વાત ખૂબ મહત્વની બની જાય છે।
મને ખૂબ ગમતું આ ગીત, ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. અને એની છેલ્લી પંક્તિ માનનીય ધીરજલાલ ગુર્જર સાહેબનું આ ગીત છે. કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે વિંધાયેલ હાથ, નાના એવું નહીં કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. આત્મિક જીવનમાં, વિશ્વાસની યાત્રામાં એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જાગતા રહીએ, જોકું ન ખાઈ જઈએ, તેનું ધ્યાન રાખીએ. પ્રભુ કદાચ પ્રેમના કારણે, કરુણાના કારણે બીજી તક આપે. અને એવું પણ બની શકે કે આપણને કહેવામાં આવે કે હવે ઊંઘ્યા કરો. થેન્ક યુ વેરી મચ. તમે મને સાંભળો માટે હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.